સુરતમાં ટીઆરબીનું આંદોલન યથાવત રહેશે. જવાનોને છૂટો કરતો પરિપત્ર મોકૂફ નહીં, રદ કરી વેતન વધારા સહિતના મુદ્દા ઉકેલવા કરાઈ માંગ. સુરતમાં રાજ્યના 6400 ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્રને મોકૂફ રાખવા મામલે પત્રકાર પરિષદ યોજાઈ. સુરત ટીઆરબી જવાનોને આગેવાનોની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં કોંગ્રેસના પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી ટીઆરબી જવાનોના આગેવાન કલ્પેશ બારોટે કહ્યું કે ટીઆરબી જવાનના વેતનમાં વધારો કરવામાં આવે, મેડિક્લેમ આપવામાં આવે, આઈકાર્ડ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે. એ પરિપત્ર મોકૂફ રાખવામાં આવ્યો છે, જેને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગામી 27 નવેમ્બરના રોજ સ્ટેશન સહિત સરદાર પ્રતિમા ખાતે ધરણાનો કાર્યક્રમ યથાવત હોય. કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈએ કહ્યું છે કે ટીઆરબી જવાનોને કોઈ ઇન્સ્યોરન્સ કવચ આપવામાં નથી આવતું, ઓળખ કાર્ડ નથી આપવામાં આવતું, જે ઓળખ કાર્ડ ઇસ્યુ કરવું જરૂરી છે. આ જવાનોને પ્રોવિડન્ટ ફંડના લાભો આપવામાં આવે, ઓછામાં ઓછા 400 થી 500 રૂપિયાનું વેતન નક્કી થવું જોઈએ, કામગીરી પ્રમાણે લઘુત્તમ વેતન આપવામાં આવે, વધુ કામ ન લેવામાં આવે, જેની સામે માત્ર 12 કલાક કામ લેવાવું જોઈએ, 12 કલાકથી વધુ કામ ન લેવામાં આવે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી આર પાટીલ આ બાબતે મધ્યસ્થી કરવી જોઈએ, બંને મહાનુભાવો રસ લઈ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અપીલ કરવામાં આવી છે. ટીઆરબી જવાનના આગેવાન અને કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ જમીર શેખે કહ્યું હતું કે સરકારે પરિપત્ર બહાર પાડી અગાઉના પરિપત્રને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારને વિનંતી કરવામાં આવી કે માત્ર ટીઆરબી જવાનની વાત નથી, ત્યારે સરકારે પોતાના મેનિફેસ્ટોમાં 20 લાખ નોકરી આપવાની વાત કરી હતી. આશા વર્કર સહિત અલગ અલગ વિભાગમાં નોકરીની સમસ્યા છે. સરકારને અપીલ કરાય કે ગરીબ અને શોષિત વર્ગનું ધ્યાન આપે. સરકારના પરિપત્રને કોર્ટમાં પડકારવા અંગેના નિર્ણયને મોકૂફ રાખ્યો હોય. સરકારના આવા અનેક નિર્ણય છે જ્યાં 10 વર્ષ સુધી મોકૂફ હોવાની પણ રાવ રજૂ કરી હતી. ગુજરાતમાં જે ટીઆરબી ફરજ બજાવે છે એ ટીઆરબીનો પગાર વધારો કરવો જોઈએ. ટીઆરબીને 300 રૂપિયા રોજ આપવામાં આવે છે, એના બદલે 450 રૂપિયા આપવામાં આવે. તેઓને આઈકાર્ડ આપવામાં આવે, કેમકે સુરતમાં 80% કરતી વધુ ટીઆરબી સુરત બહારથી આવે છે. તે લોકોના પરિવારને મેડિક્લેમમાં સહાય કરવી જોઈએ. તેઓને વર્ષે 2 જોડી ડ્રેસ આપવા જોઈએ. પરંતુ એ સરકાર માગણી સ્વીકારવાના બદલે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એક બાજુ તમામ ટીઆરબીને રદ સત્તા નોકરીમાંથી દૂર કરવાનો પરિપત્ર બહાર પાડે છે. પરંતુ જ્યારે મીડિયાના સાધને સરકારથી આ સરકારને લાગ્યું કે આ સુરતની આગ સમગ્ર ગુજરાતમાં ફેલાશે, એટલે રાજકીય કાવડાવા કરીને એમણે ગઈકાલે એક એવો પરિપત્ર બહાર પાડ્યો કે હાલ પૂરતો અમે ટીઆરબી જવાનોને જે મોકૂફ કરવાના છે એ પરિપત્ર અમે મોકૂફ કરી રદ નથી કર્યો. એટલે અમારી જે અગાઉની જે માગણી હતી કે એ લોકોની માગણી પૂરી કરવામાં આવે અને અમારું જે આંદોલન છે સુરત છે સમગ્ર ગુજરાતમાં ચાલશે. 27 તારીખે અમે સુરત સ્ટેશન પર જે પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે એ પણ 10 થી 12 નંબરનો કાર્યક્રમ ચાલુ રહેશે. અને અમારી જે ટીઆરબીઓ સાથે જે અન્યાય થાય છે એની જે લીગલી લડાઈ જે અમારી કોર્ટમાં લડવાની છે એ અમારા લીગલ એડવાઇઝર જમીરભાઈ શેખ આપને વધુ માહિતી આપશે અને માગણીની માહિતી આપણે અમારા પ્રવક્તા શ્રી દેસાઈભાઈ દેસાઈ આપશે. પ્રથા પડી ગઈ છે કે કોઈ બી તંત્રમાં, સરકારી તંત્ર હોય કે કોઈ જાહેર તંત્ર હોય, મોટું તંત્ર હોય, ત્યાં આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ કામો લેવા, એ પણ બહુ લાંબે ગાળે બહુ નુકસાનકારક હોય છે. ઠીક છે, એમાં કર્મચારીઓનું, કામ કરનારા લોકોનું તો ભારે શોષણ થાય છે, એમના મૂળભૂત માનવીય અધિકારો પર મોટો તરાપ પડે છે, પણ એ સેવાની દ્રષ્ટિએ અને ફરજની દ્રષ્ટિએ પણ બહુ લાંબા ગાળે લોકોના કે સરકારના કે રાજ્યના હિતમાં નથી હોતી કોન્ટ્રાક્ટ બદલ. હવે આ જે કર્મચારીઓ છે એમાં 2-3 મુદ્દા આપ સૌને આંખે વળગે એવા છે. એક તો એમને કોઈ ઇન્સ્યોરન્સથી એવો કવર નથી, વીમાથી કવર નથી. દાખલા તરીકે જીવન વીમો હોય, હેલ્થ વીમો હોય, અકસ્માત વીમો હોય, આ બધા વીમાથી એ લોકો કવર નથી. એ બહુ દુઃખદ આઘાતજનક બાબત છે. જ્યારે આપણી સરકાર સબકા સાથ સબકા વિકાસને અનુમોદન આપતા હોઈએ અને આપણે સૌ, ત્યારે આ એક બહુ આઘાતજનક બાબત છે. બીજી બાબત આઇડેન્ટિફિકેશન.